આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનો વિસર્જન જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે પ્રયાણ કરીએ અને નેક્સ્ટ પ્રશ્ન છે આપણો ચોથો, જેનું નામ છે કે ભાઈ પ્રશ્ન છે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ તમારે જાણવાની છે. હું પહેલા જ કહી દઉં કે ભાઈ પ્રશ્ન છે એ મોટો છે, પણ આમાંથી પ્રશ્ન ટૂંકમાં પૂછી શકે છે. કહી દઈએ તો વિસર્જનના હિસાબોની પતાવટ અંગે પેઢીની ખોટ અંગેની કાનૂની જોગવાઈઓ જણાવો, તો તમારે એના જે ત્રણ મુદ્દા લખેલા છે એ તમારે સમજાવવાના રહેશે. બરાબર. એમ પણ પૂછી શકે કે ભાઈ પેઢીની મિલકતોની ઉપજની વેચણી અંગે કાનૂની જોગવાઈ જણાવો, તો તમારા મુદ્દા લખવા. એટલે પ્રશ્નને ટૂંકમાં પૂછી શકે છે, પણ અહીંયા વિસ્તાર સાથે આપણે પ્રશ્ન લીધેલો છે તો આપણે એની સમજૂતી મેળવવાની શરૂઆત કરીએ કે ભાઈ વિસર્જનની અંદર જ્યારે પણ પેઢીનું આપણે વિસર્જન કરવાનું હોય ત્યારે એવા સંજોગોની અંદર જ્યારે પેઢીનું વિસર્જન થતું હોય તો થોડીક કાનૂની જોગવાઈઓ પણ અહીંયા લાગુ પડતી હોય છે. બરાબર. તો એવા સંજોગોમાં જ્યારે કાનૂની જોગવાઈઓનું પાલન કરવું પડે તો આપણે છ મુદ્દાની ચર્ચા કરેલી છે અને આ છ મુદ્દા ઉપરથી પેઢીના વિસર્જન અંગે ભવિષ્યમાં કોઈ મતભેદ ઉભા નહીં થાય એ બાબત અહીં રજૂ કરે છે. હવે અમુક બાબતો એવી હોય કે ભાઈ પેઢીને નફો થતો હોય તો પ્રશ્ન નથી, પણ ખોટ થતી હોય તો એવા સંજોગોમાં ભાઈ શું કરવું, પેઢી પાસે મૂડી છે કે નથી, દેવા છુપવા માટે મિલકતો છે કે નથી, અને છે તો એનું શું કરવું, તો વગેરે બાબતો અહીંયા કાનૂની જોગવાઈના આધારે આપણે આપેલ છે. જોઈએ તો એમાં પહેલો મુદ્દો છે પેઢીની ખોટ અંગે. જ્યારે પણ પેઢીને નુકસાન થતું હોય એવા સંજોગોમાં કે ભાઈ ત્યારે રકમ છે જ્યાં ખોટની રકમ છે એ એમાંથી ભરપાઈ કરે. બરાબર. તો એના માટે સૌ પ્રથમ પેઢીનો જે નફો હોય આગળના વર્ષનો, બરાબર, એ નફામાંથી આ ખોટ માની પાડી શકે. બીજી બાબત, ભાગીદારોની જે મૂડી છે એ મૂડી ભરપાઈ થાય તો એમાંથી મૂડીમાંથી ભરપાઈ થઈ શકે. હવે જો જ્યારે પેઢીનો નફો અપૂરતો હોય એવા સંજોગોની અંદર ત્યારે ભાગીદારોએ જે પેઢીમાં મૂડી લાવે એ મૂડીના આધારે એ ખોટ કે દેવું ભરપાઈ કરી શકાય છે. પછી જો મૂડી પણ અપૂરતી હોય, નફો અપૂરતો થયો કદાચ મૂડી પણ અપૂરતી થાય, તો એવા સંજોગોમાં ભાગીદારોની જે જવાબદારી છે એ અમર્યાદિત છે. અમર્યાદિત જવાબદારીના કારણે એને અંગત મિલકતો ધંધામાં લાવી, બરાબર, અંગત મિલકતોમાંથી પણ એને એના દેવાને ખોટ ભરપાઈ કરવી પડશે. બરાબર. તો ત્રણ મુદ્દાના આધારે ખોટ અંગેની બાબત રજૂ થઈ શકે. પહેલી, પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળે. બીજું, ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરે, શું કામ કઈ રીતે, જ્યારે નફો અપૂરતો હોય ત્યારે. અને ત્યાર પછી જો મૂડી અપૂરતી હોય તો અંગત મિલકતમાં લાવીને પણ એને દેવું કે ખોટ ભરપાઈ કરવી પડતી હોય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ભાઈ પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. ભાગીદારોના જે અંગત દેવા છે તો એ વ્યક્તિગત છે. હું પેઢીનો ભાગીદાર હોય તો હું મારા અંગત દેવા અંગત ઘર સુધી રાખીશ, પેઢીમાં લાવી શકીશ નહીં, પેઢીમાંથી પણ એની ચૂકવણી નહીં કરી શકું. એટલા માટે પેઢીના જેટલા પણ દેવા છે એની ચૂકવણી કરવા માટે જે ભાગીદારો છે એની જે જવાબદારી છે અમર્યાદિત છે. એ અમર્યાદિત જવાબદારીના કારણે એને પેઢીમાંથી જ એના દેવા ચૂકવા પડે. જો પેઢીના દેવા ચૂકવા માટે એની મૂડી અપૂરતી હોય તો આવા સંજોગોમાં પાછી એને અંગત મિલકતો પણ એને ધંધામાં લાવવી પડે અને ત્યારબાદ જેટલા દેવા છે પેઢીના જેટલા દેવા છે એ સામૂહિક છે, એટલે પેઢીની જે મિલકતો છે એમાંથી ચૂકવાશે, ભાગીદાર છે એટલે ભાગીદારના જે દેવા છે
એને ચુકવણી માટે અંદર ભીતર દોનો જેનો ઉપયોગ કરવાનો રહેશે પરંતુ આ ચોખ્ખો પણ પાડી છે પરંતુ ભાગીદારોની જવાબદારી કેવી હોય તો કે અમર્યાદિત હોય અને જ્યારે એની જવાબદારી અમર્યાદિત હોય એટલે કે અમર્યાદિત જવાબદારી હોવાના પરિણામે તેની અંગત વિકલ્પોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ જો વધે પ્રકરણ હોય તો પેલીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે આ મુદ્દો શું કામ મે વાંચ્યો એ પણ કહી દો કેમ કે આમાં જે વાક્ય રચનાનો ઉપયોગ થયો છે એ ખાસ સમજવા જેવું છે કે ભાઈ પેલીના જે ભાગીદારો છે એની જવાબદારી અમર્યાદિત છે અને પેલીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોવાથી પહેલા તો પેલીની છે કે મિલકત છે બધી વેચી નાખે એ વેચાઈ ગયું ચાલો વેચાઈ ગયા બાદ ભાગીદારો એમાંથી મળેલી ઉપજ દેવા ચૂકવવા માટે ઉપયોગ કર્યો દેવા તો કે થોડાક દેવા ચૂકવાઈ ગયા અમુક દેવાઓની ચૂકવણી માટે પેઢીનો જે ભાગીદાર છે બરાબર અમુક દેવા ચૂકવવા માટે પેઢીનો જે ભાગીદાર છે એની પાસે જે મિલકતની ઉપજ હતી પૂરી થઈ હવે એ નથી હવે નથી તો હવે એ શું કરવું પડશે તો કે એની જે જવાબદારી કેવી તો અમર્યાદિત અમર્યાદિત છે તો જ્યાં સુધી દેવ ન ચૂકવાય ત્યાં સુધી એને પોતાની અંગત મિલકતો પણ લાવીને પેઢીના દેવા ચૂકવવા બરાબર તો આ વિસર્જન વખતેનો અમર્યાદિત જવાબદારીના કારણે હવે કાયદાકીય જોગવાઈ આપેલી છે બરાબર તો પેઢીના જે દેવા છે અને ભાગીદારના જે દેવા છે અંગત દેવા છે એ બંને વચ્ચે થોડો તફાવત પણ છે એની આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો છે કે ભાઈ ભાગીદારોની પેઢીને નોંધ હવે ત્રણ ભાગીદાર હોય એ ત્રણે ત્રણ ભાગીદાર એક્સ વાય અને ઝેડ આમાંથી ઝેડ નામના ભાગીદારે પેઢીને લોન આપી બરાબર તો પેઢીને જે લોન આપી છે એ લોનની રકમ પેઢીને વિસર્જન વખતે ક્યારે ચૂકવવાની થશે એ મુદ્દાની અહીંયા ચર્ચા છે બરાબર પેઢીની જે ભાગીદારી પેઢી છે અને ઝેડે લોન આપી છે તો એ મુદ્દાની અહીંયા ચર્ચા કરવાની છે તો પહેલા તો સૌ પ્રથમ જો મિલકતની ઉપજ થઈને એટલે પહેલો સૌ પ્રથમ કાર્ય એને કરવું પડે વિસર્જન ખર્ચ ચૂકવવાનો બરાબર ઉપજમાંથી મિલકત વેચી એની જે ઉપજ થાય એ ઉપજમાંથી વિસર્જન ખર્ચ ચૂકવાય પછી જો રકમ વધે તો ત્રાહી પક્ષના દેવા ચૂકવાય અને દેવા ચૂકવ્યા પછી જો પેઢીમાં રકમ વધે તો છેલ્લે ભાગીદારો ભાગીદારે જે પેઢીને લોન આપેલી છે લોનની રકમ ચૂકવવામાં આવે બરાબર કદાચ એવું બને કે ભાઈ દેવા ચૂકવી ગયા છે પણ ભાગીદારની લોન ચૂકવવા માટે રકમ વધેલી નથી તો એવા સંજોગોમાં આ જે ખોટ થઈ છે બરાબર આ જેડની જે ખોટ છે એના માથે ઊભી નો રહી જાય 5000 ની લોન આપી તો 5000 નું દેવું 5000 ની નુકસાન અંગે બાબત જેડને ન ભોગવવી પડે એટલા માટે એ રકમને નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેવામાં આવે છે જેથી ઝેડની જે લોન છે એનું જે ખર્ચ થયો એ નુકસાન થયું એ એક્સ અને વાયને પણ ભોગવવું પડે એટલે એક્સ વાય અને ઝેડ ત્રણે એ લોનની રકમ ભોગવશે બરાબર ત્યાર પછીનો જે મુદ્દો છે ભાગીદારની પત્નીની લોન આપવામાં આવે છે અહીં ચોખ્ખો પાડી છે ભાગીદારની પત્નીની લોન તો યાદ રાખજો ત્રણ ભાગીદાર એક્સ વાય ઝેડ હોય બરાબર તો આ ત્રણ ભાગીદાર છે એ પેઢીના ભાગીદાર છે પણ એની પત્નીઓ ભાગીદારી પેઢીના ભાગીદારો ન ગણે અને એવા પક્ષમાં જો એ પેઢીને લોન આપે એટલે ક્યાંથી લોન આપશે તો એ કે એના પોતાની બચત કરેલી રકમ એટલે સ્ત્રી ધનમાંથી જે એને રકમ એકઠી કરેલી છે એ રકમમાંથી એ શું આપશે પેઢીને લોન આપશે આવા સંજોગો વખતે જ્યારે ભાગીદારી પેઢીની અંદર પત્ની લોન આપે તો એને આપણે ત્રાહિત પક્ષ સમજવાનો ત્રાહિત પક્ષ એટલે શું તો કે ભાગીદાર સિવાયના અન્ય વ્યક્તિ જેને તમે જેની પાસે તમે ઉછી ના લીધેલા નાણાં છે તે બરાબર ત્રાહિત પક્ષ સિવાયના એક્સ વાય ઝેડ હોય અને એમાં એ નામનો વ્યક્તિ હોય તો એક્સ વાય ઝેડ અને આ ત્રણે ભાગીદારી લઈ લીધી એ પાસેથી રકમ લીધી છે ઉછીની
તો એ ભાગી એ વ્યક્તિ ભાગીદાર નથી એટલે ગ્રાહક પક્ષ કહેવાય એટલે કે પછી બેંકમાં હોય છે અને કોઈ બેઠીમાં હોય શકે વગેરે હોય શકે બરાબર એટલે ગ્રાહક પક્ષના જ્યારે તમે દેવા ચૂકવો છો વિસર્જન ખર્ચ ચૂકવાય કે નહીં ભાઈ ત્યાર પછી ગ્રાહક પક્ષના દેવા ચૂકવાય અને એ દેવા ચૂકવાય છે ત્યારે ગ્રાહક પક્ષની સાથે પત્નીની લોન આપવામાં આવે છે એટલે કે ચૂકવવામાં આવે છે બીજી ખાસ બાબત પત્નીની લોન ક્યારે ન ચૂકવાય તો એટલું યાદ રાખજો કે ભાઈ જો ભાગીદારની રકમ એટલે કે ભાઈ ભાગીદાર છે પોતાની રકમ થોડી નફા પેટે મેળી થોડી ઘરે લઈ છે અને એ રકમમાંથી એટલે કે ભાગીદારના ફંડમાંથી પત્ની લોન આપે ત્યારે પેઢીની પેઢીએ એની રકમ ચૂકવાની રહેતી નથી તો એ રકમને આપણે ભાગીદારની પેઢીની ભાગીદારની જ પેઢીની લોન ગણાશે તો ભાગીદારે જે લોન આપેલી છે એવું કહેવાશે બરાબર પણ જો એમ કે ભાગીદારની પત્નીને લોન આપેલી હોય પોતાના સ્ત્રી ધનમાંથી તો એ ગ્રાહક પક્ષના દેવા તરીકે તમારે સમજવાની છે અને એની રકમ તમારે ચૂકવવાની રહેશે નેક્સ્ટ ભાગીદારોની જવાબદારી તો આપણે ઉપર અને એની ચર્ચા વ્યવસ્થિત કરી ચૂક્યા છીએ કે ભાગીદારોની જવાબદારી છે એ મર્યાદિત છે અમર્યાદિત હોવાના કારણે જો કોઈ ભાગીદારીમાં નાદાર જાહેર થાય બરાબર હવે નાદાર જાહેર એટલે એ બી અને સી ભાગીદાર હોય એમાં સી નાદાર જાહેર થાય છે અથવા હવે મૂંઝો કે બી અને સી બંને નાદાર જાહેર થાય છે તો એવા સંજોગોમાં બંને જ્યારે નાદાર જાહેર થાય અને જ્યારે સંદર્ભ વ્યક્તિ હોય તો સંદર્ભ કોણ છે તો કે એ છે અને જો એ સંદર્ભ હોય બરાબર સંદર્ભ તરીકે લઈએ તો ભાગીદારે ઈ પેઢી છે ઈ પેઢી પેઢીના દેવા ચૂકવાના જો ઈ દેવા ચૂકવવામાં અસક્ષમ થાય તો પોતાની અંગત વિગતો લઈને પણ ઈ દેવા ચૂકવવા પડશે બરાબર એટલે કે જ્યારે કોઈ ભાગીદાર નાદાર થાય અને ત્યારે એમાં કોઈ સંદર્ભ ભાગીદાર રહેલો છે ભાગીદારી પેઢીના દેવા ચૂકવે જો ઈ ન ચૂકવાય તો એ પોતાની અંગત વિગતો પણ આમાં લાવશે અને દેવા ચૂકવશે બરાબર પાંચમો મુદ્દો છે ભાગીદારોની જવાબદારી હવે છઠ્ઠો મુદ્દાની વાત કરીએ તો એ છઠ્ઠો મુદ્દો છે પેઢીની વિગતોની ઉપજની વહેંચણી આ મુદ્દો આ રીતે પણ પૂછી શકે અને એમ પણ કે ભાઈ ચાલો વિસર્જન અંગેની વિધિ અને પ્રક્રિયા જણાવો તો તમારે આ જ મુદ્દા લખવાના છે આ પાંચ મુદ્દા છે એક એક કરો એટલે છ એટલે કયો તો કે ભાઈ વિસર્જનની વિધિમાં પહેલો મુદ્દો આવે ધંધાની એટલે કે ભાગીદારી પેઢીની જેટલી મિલકતો છે એ મિલકતો વેચી બરાબર એમાંથી જે ઉપજ મળે છે એમાં સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે ત્યાંથી શરૂઆત કરવાની હવે આપણા પ્રશ્નની સમજૂતી મેળવી અને આ પોઈન્ટની પણ સમજૂતી મેળવી આ એક પ્રશ્ન પણ છે અને આ કાનૂની જોગવાઈનો એક પોઈન્ટ પણ છે ખાસ યાદ રાખજો જો પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી હોય તો જે મિલકતમાંથી જે રકમ આપણે મેળવી છે ઉપજ તરીકે તેમાં સૌ પ્રથમ શું ચૂકવાય છે કે સૌ પ્રથમ પહેલા ચૂકવાય છે વિસર્જન ખર્ચ બરાબર ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો છે એ ભાગીદારો ને ભાગીદારો છે પહેલા સૌ પ્રથમ પેઢીમાં જે વિસર્જન ખર્ચ થયો છે એને ચૂકવો પડશે એટલે કે જે પેઢીને બંધ કરવી છે એની જે પ્રક્રિયા કરવાની એને લગતો જે ખર્ચ થાય એ વિસર્જન બરાબર ત્યાર પછી ગ્રાહક પક્ષના જે છે દેવા એને ચૂકવવાના છે ગ્રાહક પક્ષ મે કીધું પેઢી સિવાયના અન્ય વ્યક્તિઓ તો એને લગતા તમારે દેવા ચૂકવવા પડશે ત્યારબાદ ભાગીદારની લોન હોય તો બરાબર અને એમ પૂછે પરિસ્થિતિ ઉભો ધ્યાન દે રહ્યો કે જો ભાગીદારની પત્નીની લોન હોય તો ક્યારે ચૂકવવામાં આવે એમસીક્યુ યુએસક્યુમાં પણ પૂછી શકે તો એ તમે કહી શકો ગ્રાહક પક્ષ પ્રત્યેના દેવા ત્યારે એની સાથે જ ચૂકવાય આ શબ્દ ખાસ યાદ રાખજો એની સાથે જ ભાગીદારોની લોન ચૂકવાય ગ્રાહક પક્ષના દેવા ચૂકવાય પછી ભાગીદારોની લોન ચૂકવાય છે આમ જો આ બધા દેવા સંપૂર્ણ રીતે ચૂકવાઈ ગયા હોય અને ત્યાર પછી ભાગીદારો વધે રકમ વધે તો પોતાની મૂડી અને ચાલુ ખાતાની રકમ એને પરત કરવામાં આવતી હોય છે એ રકમ પણ અહીંયા ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ જો રકમ વધે તો એ રકમને નફો ગણવામાં આવે છે અને નફાની રકમ જે છે એ ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે
એટલે કે એનો જે નફાનુકસાનનું પ્રમાણ જોવું હોય એ પ્રમાણથી વેચવાની પ્રક્રિયા કરશે એ નફા રૂપે હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ જેના કુલ 6 મુદ્દા બન્યા પહેલો પેઢીની ખોટ અંગે બીજો પેઢીના દેવા અંગે અને ભાગીદાર પણ અંગે દેવા અંગે ભાગીદારોની પેઢીની લોન અને લોન અંગેનો હોય ત્યાર પછી ભાગીદારની પત્નીની લોન અંગે અને ત્યાર પછી ભાગીદારોની જવાબદારી છે પેઢીની મિલકતોની ઉપજની મિલકત તો આ પ્રશ્ન પૂર્ણ કર્યા બાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ભણશું અને નેક્સ્ટ પ્રશ્ન જે છે એ વિસર્જનની હિસાબી જે પતાવટ થાય છે તે વિસર્જનની હિસાબી પતાવટમાં તમારે કયા ખાતા તૈયાર કરવાના છે અને કયા ખાતાને અસર કરે છે તેના વિશે ભણવાનું છે તો આપણે નેક્સ્ટ